ગુજરાતના સમર્થ ચિંતક શાહ તેમના અતિ પ્રચલિત પુસ્તક કૃષ્ણનું જીવન સંગીતમાં છઠ્ઠા અધ્યાયમાં બે વાતો બહુ જ અદકેરી કરે છે આપણે તેની નોંધ લેતા હર્ષ અનુભવીએ છીએ ડૉક્ટર ગુણવંત શાહ કહે છે આપણો ઉદ્ધાર કોઈ બીજો કરે એવી લાચારી ગીતાને મંજૂર નથી એ જ રીતે શત્રુ પણ આપણી અંદર બેઠેલો છે તેથી જૈન દર્શનમાં કહ્યું છે હકીકતની અંદર જીતવી જાતને સારી અન્યને જીતો આ થકી આત્મા સાથેનો બંધુભાવ કેળવાય એટલે એને આત્મભાવ કહેવાય પણ આ આત્મભાવ પ્રગટે એના માટે લક્ષણો છે ત્રણ પ્રકારના લક્ષણો છે પહેલાંને કહેવાય છે સમાહિત જેની વાત ધ્યાન યોગમાં આપણે સમદૃષ્ટિ શબ્દથી જાણી છે જે સમત્વ પામ્યો એ સમાહિત ગણાય તમારી સામે જ્યારે બે વિરોધી પરિસ્થિતિઓ હોય ગમા અણગમા સુખ દુઃખ માન અપમાન એવી સામ સામી સ્થિતિ હોય ત્યારે જો તમે શાંતિ જાળવી શકો તો એને સમાહિત કહેવાય બીજું લક્ષણ છે કુટસ્થ લુહારની એરણની જેમ જે સ્થિર છે તેને કુટસ્થ કહે છે કુટસ્થ વ્યક્તિ જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ સ્પૃહા ન રાખીને આત્મતૃપ્ત રહે છે આત્મભાવ પામ્યા પછી આવી કુટસ્થતા એટલે કે સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને ત્રીજું લક્ષણ છે સમબુદ્ધિ વ્હલા અને વેરી વચ્ચે શત્રુ અને મિત્ર વચ્ચે પોતાના અને પારકા વચ્ચે સાધુ અને અસાધુ વચ્ચે મધ્યસ્થ અને ઉદાસીન વચ્ચે જે સમાન ભાવ છે એટલે કે મૈત્રી કરુણા મુદિતા અને ઉપેક્ષાનો ભાવ છે તે યોગારૂપ છે જો આ ચાર લક્ષણો બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહાર તરીકે ઓળખાયા છે આ લક્ષણો જો કે પતંજલિ સૂત્રમાં પણ જોવા મળે છે ખરેખર આ ત્રણ લક્ષણોમાં મૂળ વાત તો સમત્વની છે આપણે જે ત્રણ લક્ષણ ગમાવ્યા સમાહિત કુટસ્થ અને સમબુદ્ધિ આપણને પોતાની વાતને સ્પુષ્ટ કરતા વિનોબાજી બહુ સરળતાથી કેટલીક વાત કરે છે અને ચોખ્ખો આદેશ આપે છે ચિત્તને શાંત રાખો સૃષ્ટિ તરફ મંગળપણે નિરખવાનું રાખો આટલું કરશો તો હૃદયમાં આનંદના જરા વહેશે કલ્પનાના દિવ્ય તારા હૃદય અવકાશમાં ચમકવા માંડશે સમુદ્ર સામે બેસીએ ત્યારે એમ લાગે કે સમુદ્ર જાણે ઓમકારની ગર્જના કરી રહ્યો છે ગીતા વચનની યાદ અપાવે તે સમુદ્ર છે સમુદ્ર એક ધારું સ્મરણ કરતો હોય અને કર્મ કરતો હોય એવું તમને લાગ્યા કરે એક મોજું આવ્યું અને ગયું ફરી બીજું આવ્યું અને ગયું એક ક્ષણનો પણ વિસામો નહીં વેદોના ઋષિઓના દિલમાં આવો જ સમુદ્ર ઉછાળા મારતો હતો તેથી આપણે હૃદય સમાન સમુદ્રને જોતા શીખવાનું છે બહારનું વાદળ વગરનું ભૂરું ભૂરું આકાશ નીરખીને ચિત્ત નિર્મળ તેમજ નિર્લેપ કરવાનું છે ખરું પૂછો તો ચિત્તની એકાગ્રતા એ તો રમતની વાત છે પણ ચિત્તની વ્યગ્રતા અસ્વાભાવિક છે નાના છોકરાની આંખ જોજો એ બધું એક સરખું તાકી તાકીને જોશે એમ કહેવાય છે કે છોકરું ચાર પાંચ મહિનાનું થાય એટલે બહારની લીલીછમ સૃષ્ટિ બતાવવી તો એ હશે જોયા કરશે બાળકના ઉછેરના પહેલા બે ચાર વર્ષમાં જે કેળવણી મળે છે એ જ કેળવણી સાચી છે એવું વિનોબાજી કહી રહ્યા છે દિવસે દિવસે વિનોબાજીના મનમાં એક ગાંઠ બંધાતી ગઈ કે આ બધી બહારની કેળવણીની અસર નહીં જેવી છે પહેલાં સંસ્કારો વજ્રલેપ હોય છે અને પછી કેળવણી બધું ઉપરનું રંગરો ગાન કરે છે ઉપરનો ઓપ છે વિચારવા જેવું છે કે પહેલાંના સંસ્કારો આવા જોરદાર કેમ અને ત્યાર પછીના કમજોર કેમ કારણ તો સીધું છે નાનપણમાં ચિત્તની એકાગ્રતા કુદરતી હોય છે અને એ હોવાથી સંસ્કાર પડે છે જે ભૂસાતા નથી આવો આ ચિત્તની એકાગ્રતાનો મહિમા કરીએ નાના છોકરાને વિશ્વાસ હોય છે કે માં કહે તે વાત તેને માટે પ્રમાણ છે તેને જે કહેવામાં આવે છે તે વાત તેને ખોટી લાગતી જ નથી જે કહો તે બધું એને સાચું લાગે બાળકની મંગલ વૃત્તિને લીધે તેના ચિત્ત જટ એકાગ્ર થઈ જાય છે આપણે જાણ્યું છે કે ધ્યાન યોગના ત્રણ પરિમાણની સાથે બે સાધનો છે એ બે સાધન છે વૈરાગ્ય અને અભ્યાસ એક વિધ્વંસક સાધન છે બીજું વિધાયક છે ખેતરમાં ઉગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંસક કામ છે એને જ વૈરાગ્ય કહ્યું છે બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે મનમાં સદવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું એ અભ્યાસ છે આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણી વસ્તુમાં રેડીએ તેથી પછી જે ચિત્ત આપણને મીઠી લાગે છે તેથી અંદરની મીઠાશ ચાખતા શીખવાની જરૂર છે ધ્યાન યોગ બતાવતા ભગવાને બહુ મહત્વની વાત કરી કે મારે મારો ઉદ્ધાર કરવાનો છે હું આગળ જઈશ જ હું ઉપર ઊંચો કૂદકો મારવાનો જ મારા મનખાદ્યમાં હું આવો ને આવો પડી રહેનાર નથી પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને સતત સતત કોશિશ કરતો રહીશ